વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય જે સમાજના માટે સતત પ્રયત્નશીલ છે જે સંસ્થા વડોદરા ખાતે સમાજના કાર્યાલય ખાતે બે હજાર બાવીસ ના વર્ષનું મરાઠી કેલેન્ડર નો વિમોચન સમારોહ યોજાયો હતો જેમાં શિંપી સમાજ નું ગૌરવ વધારનાર સમાજની ગૌરવપ્રદ પ્રતિભાઓનું સન્માન કરાયું હતું શિલ્પી અને ધરોહર એવા મદન પવારના માર્ગદર્શન હેઠળ આરંભાયેલા કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભારતની સર્વોચ્ચ ગણાતી પરીક્ષા યુપીએસસી પ્રથમ પ્રયત્નને પાસ કરનાર નાસિકના યુવા તેજસ્વી તારલા એવા સ્વપ્નિલ પવાર તથા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેનાર રાજપીપળાના વરિષ્ઠ પત્રકાર શિક્ષક કટાર લેખક અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા દીપક જગતાપ અને ગુજરાતી અખબાર વોઇસ ઓફ શરૂ કરનાર સમાજના પ્રથમ મહિલા તંત્રી જ્યોતિ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સમાજના પ્રમુખ ચંદ્રકાંત માંડગે જિલ્લા યુવા પ્રમુખ કમલેશ આહિરે વડોદરા સમાજના યુવા પ્રમુખ કપિલ જગતાપ રાહુલ પવાર અને સતીશ જગતાપ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંત શિરોમણી નામદેવ મહારાજના આશીર્વાદ અને યુવા ટીમના અથાક પ્રયત્નોથી વડોદરા સમાજનું બે હજાર બાવીસના વર્ષનું કેલેન્ડરનું વિમોચન ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના મૃતકોના અવસાન બાદ ખેદ વ્યક્ત કરી પ્રમુખ ચંદ્રકાંત માંડગે દ્વારા બે મિનિટનું મૌન પાડાવી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ચંદ્રકાંત માંડગે કેલેન્ડરના પ્રકાશન અને આ પ્રોજેક્ટને સફળ બનાવનાર તેના માટે યુવા ટીમને બિરદાવી હતી અને પ્રકાશન કરનાર સમાજના પ્રદીપ જગતાપનો પણ આભાર પ્રગટ કરી તેમનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે સન્માનના પ્રત્યુત્તરમાં તેના પિતા સતીષ જગતાપે તેમના પ્રાસંગિક પ્રવચનમાં મહિલા શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે છોકરીઓએ છોકરા છોકરી વચ્ચેના ભેદભાવ વિના આ ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન ગૌતમ માંડગે તથા શ્રદ્ધા ગવાંદે કર્યું હતું અંતમાં સમૂહમાં સૌએ નામદેવ મહારાજની આરતીમાં ભાગ લીધો હતો દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા